હલો, કેમ છો? ફરસાણના નામ લખવાના હોય ને તો ઓન ટોપ શું આવે ખબર છે? કચોરી. યસ, એ પછી મગની દાળની હોય, અડદની દાળની હોય, ખસ્તા કચોરી હોય, પ્યાજ કચોરી હોય કે માવા કચોરી હોય. પણ આજે આપણે એક ડિફરન્ટ કાઇન્ડ ઓફ કચોરી બનાવવાના છીએ કે જે સૌથી વધારે ટેસ્ટી અને સૌથી વધારે સેલ્ફ લાઈફવાળી છે અને ઇવન ઇન્ડિયામાંથી, પર્ટિક્યુલરલી ગુજરાતમાંથી એક્સપોર્ટ પણ થાય છે. ધેટ ઇઝ ડ્રાય ફ્રૂટ કચોરી. અને બીજી એક વાત, આ ડ્રાય ફ્રૂટ કચોરી ટેસ્ટી તો છે જ, પણ એની ઉપરનું જે પડ છે, જે લેયર છે, એની ક્રિસ્પીનેસનો આધાર એમાં તમે કયો મેંદો વાપરો છો એના ઉપર છે. તો આજે આપણે ફોર્ચ્યુન મેંદામાંથી ડ્રાય ફ્રૂટ કચોરી બનાવીશું. ડ્રાય ફ્રૂટ કચોરીના ઉપરનું પોડ બનાવવા માટે સૌથી પહેલાં કણક તૈયાર કરવાની છે. એના માટે તાસકમાં 1 કપ જેટલો મેંદો લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સહેજ આગળ પડતું મીઠું લેવાનું છે. અને કચોરીનું પોડ ક્રિસ્પી ફરસું થાય એના માટે 2 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરીશું. સરસ રીતે એને ક્રમ્બલિંગ ઇફેક્ટ આપવાની છે. હાથથી જ એને મિક્સ કરતા જઈશું. ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને સોફ્ટ પૂરી જેવી કણક તૈયાર કરી એને રેસ્ટ આપીશું. હવે કચોરીનો મસાલો તૈયાર કરવાનો છે. એના માટે મિક્સી જારમાં ધાણા, જીરું, વરિયાળી, તલ અને દળેલી ખાંડ લઈશું. પલ્સ મોડ ઉપર એને ક્રશ કરીશું અને કરકરો એવો મસાલો રેડી કરીશું. હવે કચોરીનું સ્ટફિંગ રેડી કરીશું. એના માટે મિક્સી જારમાં 1 કપ જેટલું નમકીન લેવાનું છે. યસ, જેને આપણે ચવાણું કહીએ, ભૂસું કહીએ, 1 કપ લેવાનું છે. એની અંદર 1/2 કપ જેટલી કોઈ પણ પ્રકારની સેવ, મોળી, તીખી, રતલામી, સિંગ ભુજિયા જે પણ અવેલેબલ હોય એ 1/2 કપ જેટલી એડ કરવાની છે. અને પલ્સ મોડ ઉપર બ્લેન્ડ કરી લઈશું. કરકરો પાવડર તૈયાર થશે. એની અંદર રેડી કરેલો મસાલો 2 ટેબલસ્પૂન જેટલો એડ કરવાનો છે. ત્યાર પછી 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ કાશ્મીરી મરચું, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે થોડું મીઠું, બીકોઝ નમકીન જ છે એટલે મીઠું ઓછું લઈશું. અને ડ્રાય ફ્રૂટ, કાજુ, બદામ, કિસમિસ આ બધું એની અંદર એડ કરીશું. ત્યાર પછી ફરી એક વખત એને પલ્સ મોડ ઉપર ક્રશ કરી લઈશું. કરકરો પાવડર રેડી થશે. એને એક બોલમાં કાઢી લઈએ. આ ડ્રાય ફ્રૂટ અને મસાલાવાળો જે પાવડર છે એને બાઇન્ડિંગ આપવા માટે અને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણા ઘરમાં જે બનતી હોય છે એ જ મીઠી ચટણી, એટલે કે ખજૂર આંબલી અથવા ગોળ આંબલીની થીક ચટણી 2 ટેબલસ્પૂન જેટલી એડ કરીશું. સ્પૂનથી સરસ રીતે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી હાથથી જ એને સરસ લોટ બાંધતા હોઈએ એવી રીતે મસળવાની છે. અને નાની સાઈઝના ગોળા તૈયાર કરીશું. બરાબર પ્રેસ કરી અને ગોળા વાળવાના છે જેથી કરી અને મિશ્રણ બરોબર બંધાયેલું રહે. મેંદાની જે કણક રેડી કરી છે ને એ કણકને ફરી એક વખત હાથથી સરસ રીતે મસળી નાના નાના લુઆ તૈયાર કરીશું.
અને એક એક પૂરીનો લુઓ જે હોય એ લઈ એને હાથથી ધીમે 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 પ્રેસ કરતા જવાનું છે, જેમ કચોરી માટે વાટકી તૈયાર કરીએ છે ને એવી રીતે. અને એની અંદર આ જે તૈયાર કરેલા ગોળા છે એમાંથી એક ગોળો મૂકીશું. ધીમે 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 એને ફોલ્ડ કરતા જવાનું છે, સીલ કરતા જવાનું છે, અને પછી સરસ રીતે એને હાથથી રોલ કરી પ્રેસ કરી લઈશું, જેથી કરીને એની ઉપર કોઈ પણ પ્રકારની ક્રેક ના રહે. બધી કચોરી રેડી થઈ જાય એટલે ગરમ તેલમાં લો હીટ ઉપર ધીમે ધીમે એને તળતા જવાનું છે. સરસ મજાની લાઇટ બદામી કલરની કચોરી થાય ત્યાં સુધી એને તળવાની છે. યાદ રાખો, ધીમા તાપ ઉપર તળશો તો જ ક્રિસ્પી કચોરી રેડી થશે. કચોરી ઠંડી થાય એટલે એને કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો અને એઝ ઇટ ઇઝ ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો, ચા કોફી સાથે, કે આમ જ પણ બહુ જ સરસ લાગે છે. Please like, share and subscribe our YouTube channel to learn more and more recipes with us. Thank you.